બધા રેખા છે, આમરણીયા છે, શ્રી કૃષ્ણ અને અમારા વિલનભાઈ છે ત્યાં, અને ભાભીના ઘરે અમે આવ્યા છીએ. અમારે અહીંયા જમવાનું છે તો અમે લોકો જમવા અહીંયા રોકાણા છીએ. અને ભાભી બધા મિક્સ ભજીયા બનાવ્યા છે, બહુ જ સરસ એના હાથના ભજીયા થાય છે. તો અમે લોકો જમવા આવ્યા અને ભજીયા બનાવે છે, તો એ રેસીપી તો સાથે નહીં પણ બનાવે છે એ તમારી સાથે હું શેર કરું છું. તો તમે જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને અમે જમશું એ પણ રોકાવાના છે અમે આજે રાતે અહીંયા, બધું તમારી સાથે હું શેર કરીશ. તો ચાલો આપણે ભજીયાની રેસીપી જોશું. ભાભી બનાવે છે ગરમ ગરમ. હેલો ફ્રેન્ડ, અમે અહીંયા જે ભાભીના ઘરે રોકાણા છીએ ત્યાં એને આજે મિક્સ ભજીયા બનાવ્યા છે. અને જગદીશને જે કામ હતું એ કામ પતી ગયું, તો અમે ત્યાંથી નીકળી અને અહીંયા મિલનભાઈના ઘરે આવ્યા છીએ. તો એ અમારા સુતાર જ છે અને જગદીશના ફ્રેન્ડ છે. તો ઉર્મિલા ભાભી છે, આ એનો નેચર પણ સરસ છે. તો એને ખબર હતી કે મને ભજીયા બહુ ભાવે, તો એને બધા મિક્સ ભજીયા બનાવ્યા છે. અને અમે અત્યારે એના ઘરે આવ્યા છીએ, તો ગરમ ગરમ ભજીયા અને અમારા દીપને ચા ભાવે, તો ચા પણ બનાવી છે. તો આ એની બેબી છે મિલનભાઈની, બંસી એનું નામ છે. અને એ ચા ગાળે છે અને મને એમ કહે છે કે આંટી તમે પહેલાં ચા પી લ્યો. તો હું શૂટ કરું છું તો જો મને કહે છે કે આંટી ચા પી લ્યો. તો એક કપ મારા હાથમાં છે અને બહાર એ લોકોને ચા પણ દેવા ગઈ છે. અને બસ ભાભી ભજીયા બનાવે એટલે ગરમા ગરમ અમે બધા ભજીયા ખાશું. ને અહીંયા અમે રાત રોકાવાના છીએ અને વહેલી સવારે 7 વાગે નીકળી જઈશું એટલે ત્યાંથી બરોડાથી. અને અહીંયા અમે બે જગ્યાએ રોકાણા હતા અને બહુ એટલે બહુ મસ્ત ભજીયા કર્યા હતા. હું એ આવ્યા અમે આવ્યા એ પહેલાં એને બધું કરી લીધું હતું, નતર એની રેસીપી પણ તમારી સાથે શેર કરત. પણ અત્યારે ભજીયા બનાવે છે એ તમારી સાથે હું શેર કરું છું. અને અમને એ લોકોના ઘરે બહુ જ મજા આવી. અને મિલનભાઈ તો ખીજાતા હતા કે તમે કેમ વહેલાનો આવ્યા, શું કામનો રોકાણા. તો સાંભળો તમે એના જ અવાજમાં. વાત એમ થઈ હતી કે આજે હવાર માં તમે નીકળી જાવ, હું તમને ભાભી ને જો ગરમ મૂકી પછી તો સાંભળ્યું ને તમે શું કીધું મિલનભાઈએ કે ભાભી તમે અહીંયા કેમ વહેલાનો આવ્યા, મને ખબર હોત તો હું તમને અહીંયા વહેલો તેડી આવત તો તમને મજા આવત. મેં કીધું ના, અમને ત્યાં પણ મજા આવી અને તમારે ત્યાં પણ મજા આવી, બીજી વાર આવશું ત્યારે ચોક્કસથી રોકાશું. અને જો એ લોકોએ ત્રણેય જમી લીધું છે, દીપે, જગદીશે અને મિલનભાઈએ, અને હું, ભાભી અને બંસી, અમે ત્રણેય હવે જમીએ છીએ. અને પછી અમે બધા 1 વાગ્યા સુધી બેઠા હતા, વાતુચીતો કરી, બહુ જ મજા આવી. અને મોડે સુધી જાગ્યા અને ટીવી જોયું, વાતું કરી અને હવે સુવા અમે ઉપર ગયા હતા. તો જો હું નીચે આવી છું હજી અને હવે ફ્રેશ થઈશ. અને ભાભી નાસ્તો બનાવે છે તો મને કહે છે ચાલો ગરમ ગરમ ચા પીવા. મેં કીધું હા, હાલો પહેલાં કાલનો બ્લોગ પૂરો નથી થયો તો આપણે આજે પૂરો કરશું. તો જો ભાભી અહીંયા ચા પણ બનાવી લીધી છે, કોરા નાસ્તા પણ છે અને અત્યારે ગરમ ગરમ પરોઠા બનાવે છે. એને ખબર છે કે દીપને ચા ને પરોઠા બહુ જ ભાવે એટલે એને ચા પરોઠા બનાવ્યા છે. અને ભાભી કે મને પણ ચા બહુ ભાવે, તો ચા પણ રેડી છે, કોરા નાસ્તા અને પરોઠા છે. તો અમે લોકો હવે બધા નાસ્તો કરશું અને ત્યાં સુધીમાં ભાભી પરોઠા કરે ત્યાં હું સુધીમાં ફ્રેશ થઈ આવું. અને પછીથી અમે લોકો અત્યારે નાસ્તો કરી અને રાજકોટ સાઈડ જવાના માટે નીકળી જવાના છીએ. તો બીજા બધા બ્લોગ મારા કન્ટિન્યુ રોજે રોજ આવશે, તો ચોક્કસથી તમે જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો. અને હવેના બ્લોગ બધા બહુ જ સરસ આવવાના છે. અને ભાભીનું કિચન બહુ જ સરસ છે, એકદમ સરસ છે એટલે હું તમારું સાથે આખું કિચન એનું શેર કરું છું. અને મકાન પણ સરસ છે, સોસાયટી બહુ જ સરસ છે.
તો હવે હું ફ્રેશ થવા જાઉં છું અને પછી તૈયાર થઈ અને આપણે પાછા મળીશું. જો હવે અમે લોકોએ નાસ્તો કરી લીધો છે તો દીપ શૂટ કરે છે અમારા ચારેયનું અને લોકો કહે છે કે પાછા આવો ત્યારે ચોક્કસ અહીંયા રોકાજો, અહીંયા રોકાવાનું છે અને આપણે બધા પાછા ફરવા જઈશું. ને જો અહીંયાથી અમે નીકળ્યા, આ એનું ઘર છે, તો બસ હવે અમે લોકો ગાડીમાં બેસીએ છીએ અને અમને લોકો આવજો કેવા બહાર આવ્યા છે. અને બહુ મસ્ત વાતાવરણ છે, ખૂબ જ સરસ સોસાયટી છે અને એટલી સરસ પોપટના ચકલીના ને અવાજ આવે છે, બહુ જ મસ્ત. તો અમને પણ અહીંયા પણ બહુ મજા આવી. તો બાય બાય.